મિત્રો, આ લીલવણ સાપ મારા ઘરે આવી ગયો હતો, આગળ શું થયું આખો વિડીયો જોજો. હેલો, નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. મિત્રો, મારા ઘર સામે જ એક સાપ જોવા મળ્યો છે, જ્યાં અમે ડેલીના ત્યાં હું બેસું પણ છું એ જગ્યા ઉપર. તો ચાલો આજનો વિડીયો આખો જોજો, ઇન્ફોર્મેશન પણ મળશે, અને ચાલો વધારે વાતો નહીં કરીએ, ડાયરેક્ટ આપણે વિડીયો જોઈએ. તો મારા ઘરની પાછળ ઠીક જે અમે પાણીને મૂકીએ છીએ એ જગ્યા ઉપર આ લીલો સાપ આવી ચડ્યો હતો. મિત્રો, સૌથી પહેલાં જણાવી દઉં કે આ સાપ આપણા માટે બિનઝેરી છે, એટલે કે આનું ઝેર આપણને લાગતું નથી, તો કોઈએ પણ આને મારવું નહીં, આ પહેલાં જ તમને જણાવી દઉં છું. અને આ સાપ એકદમ શાંત હોય છે. વધુ તમે વિડીયો જુઓ, તમને મજા આવશે વધુ જાણવાની. મિત્રો, આ લીલવણ સાપ અમારા ઘરની પાછળ જ્યાં ઠંડક છે, પાઇનેપલના છોડવા રોપ્યા છે, ડ્રેગન ફ્રૂટ પણ રોપ્યું છે, અને કેળનું ઝાડ પણ છે, જે બધા જ લીલાછમ છે, ત્યાં આવી ચડ્યો હતો. આના પૂંછડીનો આકાર, આખા શરીરનો આકાર એકદમ લીલો છે, જેથી એને જે લીલા વનસ્પતિઓમાં હોય તો ઓળખવો પણ મુશ્કેલ છે, અને આપણે ભૂલથી પકડાઈ પણ લેતા હોય છે, કારણ કે આનો રંગ જ એવો છે. બીજી વસ્તુ એ કે ગરમી ઘણી બધી છે, તો ઠંડક માટે આ વિસ્તારમાં એને ગમ્યું હશે. અને મિત્રો, એના ઉપર પાણી પણ મેં છાટ્યું હતું, કારણ કે પાણીથી એને ઠંડક પણ મહેસૂસ થતી હશે. અને આ જે વિડીયો શૂટ કર્યો છે, આ સેલ્ફી સ્ટિકથી શૂટ કર્યો છે, આની નજીક કોઈએ પણ જવું નહીં, એકદમ ઝૂમ કરીને શૂટ કર્યો છે. એન્ડ આનું મોઢું પણ જુઓ મિત્રો, કે કશે વાઈગું હોય ને એવું લાગતું હતું. આની પૂંછડી અને શરીરનો આકાર જે એકદમ પહેલીવાર આટલી નજીકથી મેં જોયો ઝૂમ કરીને, તો આવો દેખાતો હતો, તો એકદમ અદ્ભુત. અને આની ચાંચ જેવી છે ને ત્યાં ડાઘા જેવા હતા, એટલે કે કંઈ ને કંઈ એને વાગ્યું હશે, એટલા માટે આવું હાલત થઈ ગઈ છે. એની આંખ પણ એકદમ જબરજસ્ત, અને બસ એકદમ શાંત સાપ છે, અને ડરવાની જરૂર નથી. આપણા મનુષ્ય માટે આ સાપ ઝેરી નથી, આનું ઝેર આપણને નથી લાગતું. હા, કદાચ જો ભૂલમાં કડ્ડી લઈને તો થોડો સોજો ચડી જાય એ જગ્યા પર, અને થોડી બળતરા થાય, પણ આનાથી આપણને ઝેરની વધારે કોઈ અસર દેખાતી નથી. આ સાપ બિનઝેરી છે. આ સાપ નાના જીવોનો શિકાર કરે છે, જેમ કે કોઈ ભમરા હોય, કોઈ વંદા હોય, નાના દેડકા હોય, નાના નાના એવું બધું આનો ખોરાક છે. અને ઘણીવાર તો આપણા આ વિસ્તાર, ગામડિયા વિસ્તારમાં ઘણીવાર આ દેખાઈ જાય છે. મેં પણ આટલું ઝૂમ કરીને કેમેરામાં પહેલીવાર એને જોયો તો અદ્ભુત લાગ્યું. અને પછી આ સાપ જુઓ ગુલાબના છોડ ઉપર ચડી ગયો હતો, તો આને અમે કાંઈ પણ નથી કર્યું, આને આના મેળે જ રહેવા દીધો, અને બસ આ અહીંયા એન્જોય કરતો હોય એવું લાગી રહ્યું હતું.